મહેસાણા તાલુકાના લિંચ ગામે નવીનીકરણ ગ્રામ પંચાયતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સરકાર તરફથી આ પંચાયત માટે નવીન ગ્રામ પંચાયતની પરવાનગી આપવામાં આવી હતી, જેમાં અંદાજિત 22 લાખના ખર્ચે ગ્રામ પંચાયત બનાવી આપવામાં આવી, જેમાં આજ રોજ મહેસાણા તાલુકા પ્રમુખ વિનુભા ઝાલા અને શોભનાબેન દીપકજી ઠાકોર દ્વારા રીબીન કાપી નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લિંચ ગ્રામ પંચાયત દ્વારા સરકારના ધારાધોરણ મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે નવીનીકરણ લિંચ ગ્રામ પંચાયત મકાનના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેલા મહેમાનો મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ, મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ વિનુભા ઝાલા, મહેસાણા જિલ્લા ડેલિગેટ શોભનાબેન દીપકજી ઠાકોર, તાલુકા ડેલિગેટ ઠાકોર અશોકજી, અમૃતજી ભોપાજી ઠાકોર, કે ઠાકોર, એલબી ઝાલા, સરપંચ બળદેવભાઈ પરમાર તથા ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામ લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. મનોજ ઠાકોર, મહેસાણા. સારું મકાન હતું, ગાયકવાડ સરકારનું બન્યું હતું, પરંતુ એના બહુ લાંબો ટાઈમ થવાના કારણે ક્યારેક મરામત પણ થતી હતી, અને એના કારણે તાલુકા ડેલિગેટ અમારા શ્રી અશોકજી, જિલ્લા ડેલિગેટ ભાઈ શ્રી સોમનાથના ગળવાના દીપકજી અને આ બધા ભેગા થઈ અને ગામ પંચાયતના સભ્યોને આગેવાન ભેગા થઈને નક્કી કરી દીધું કે આપણે એક સારું ગામ પંચાયતનું મકાન હોવું જોઈએ. એના અનુસંધાને એ બધા મેળવ્યું, ક્યારેક ચિત્રશોખું બધે જ લઈ જવાની વાત પણ કરતા હતા, પરંતુ આજે આજે બધી છે કે આજે લોકાર્પણ વિધિ થઈ ત્યારે લોકોને લાગ્યું કે ખરેખર આ તો આખા ગામની અંદર અથવા તો આજુબાજુના વિસ્તારની અંદર ક્યાંય પણ આવું મકાન ના હોય એવું સરસ સારું અને શુદ્ધ શબ્દ જબરદસ્ત મકાન બન્યું છે એવું લોકોને આજે લોકાર્પણ વિધિ પ્રસંગે લાગ્યું અને ગામ લોકો આ મકાન જોઈ અને જે સગવડ અથવા તો જેની અંદર